કોવિડ-19 મહાપોપરેશનમાં પરીક્ષા આપ્યા વિના વિદ્યાર્થીઓને કેટી આપવામાં આવી છે અને જે વિદ્યાર્થીઓ સ્નાતક પૂર્ણ કરે અને 1 થી 2 કેટી હોય તેમની પરીક્ષા લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। तारीख 31/8/2021 ना रोज बीए सेमेस्टर 6 ना परिणाम कच्छ यूनिवर्सिटी द्वारा जाहिर थयेल छे अने आ परिणाम थी घणा बधा विद्यार्थीओने असंतोष छे अने विद्यार्थीओनी सतत फरियाद आवी रही छे के तेमने कोई एक विषय में असंतोषकार गुण आपवामां आव्या छे अने जे विद्यार्थीओने अगाउना बधा सेमेस्टर में एवरेज 70 થી 80% आवेल छे तेवा विद्यार्थीओने अमुक एक बे विषय में 0-0 गुण आपवामां आव्या छे। विद्यार्थीओए परीक्षा आपी छे एमनी क्षमता प्रमाणे अने खुद विद्यार्थीओने पण स्वयं विश्वास छे के शून्य गुण तो आवी ज न शके। कोई पण संजोगोमां तो आम स्पष्ट ज छे के विद्यार्थीओ सेमेस्टर 5 मां उत्तम गुण माटे उत्तीर्ण थयेल छे ते विद्यार्थीओने सेमेस्टर 6 ना परिणाममां अन्याय थयेल छे। ज्यारे सेमेस्टर 6 पूर्ण करी विद्यार्थी आ समयमां अनुस्नातकना एडमिशन माटे दौड़ी रह्यो छे परंतु यूनिवर्सिटीनी बेदरकारीना लीधे समय अने पैसा बने बगाड़ीने मानसिक रीते तूटीने एडमिशन बदले वगर वांके विद्यार्थीओने हालाकीमां धकेलवामां आव्या छे। तो हवे शुं परिणामथी असंतोष विद्यार्थीओने रीचेक के रीएसेसमेंटनी प्रक्रियामां नाखीने विद्यार्थीओ पासेथी ઈરાદાપૂર્વક યુનિવર્સિટી 300-300 રૂપિયા વસૂલીને નિયમિતથી આ બેદરકારી આચરવામાં આવી છે। આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે જોખમરૂપ છે અને યુનિવર્સિટીની લાપરવાહી પણ આનો કોઈ ભોગ વિદ્યાર્થીઓ બનશે તો સ્ટુડન્ટ યુનિટી ઓફ કચ્છની માંગ છે કે આ બીએ સેમેસ્ટર 6 નું પરિણામ સુધારીને ફરી 8 થી 10 દિવસમાં જાહેર કરવામાં આવે। જો સમયમાં વિલંબ કરવામાં આવશે તો આગળ વિદ્યાર્થી માટે એડમિશનની સમય મર્યાદા પૂર્ણ થઈ જશે અને વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે તો વગર વિલંબે આ સમયનો ઉકેલ કરવામાં આવે તેવી નમ્ર વિનંતી। કોવિડ-19માં પ્રોગ્રેસમાં પરિણામ આપ્યા વિના વિદ્યાર્થીઓને કેટી આપવામાં આવે છે જે અનુસંધાને સ્ટુડન્ટ યુનિટ કચ્છે અગાઉ રજૂઆત કરી હતી તેનો ઉકેલ કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓ સ્નાતક પૂર્ણ કરેલ અને 1 થી 2 કેટી હોય તો તેમની અત્યારે પરીક્ષા લેવામાં આવે જેથી તેમનું વર્ષ ન બગડે અને આ બંને બાબતે યોગ્ય ઉકેલ કરવામાં આવે તેવી સ્ટુડન્ટની માંગ છે। આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને લગતા જે યુનિવર્સિટીના વિષય જે પ્રવેશ પરીક્ષા પરિણામને લઈને જેવા 6 જેટલી વિવિધ માંગણીઓ છે કે જેમાં કોરોના મહામારીના કારણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો પણ એમને કોઈ સેમેસ્ટરની અંદર 2 અથવા કે 3 વિષયની અંદર કોઈ કેટી રહી ગયો તો એને એકવાર ચાન્સ આપવામાં આવે જેથી એનું વર્ષ ન બગડે એમ। એવી રીતે 5મા 6મા રિમિડિયલ લેવામાં આવતી હોય છે એવી જ રીતે 1 થી 4માં પણ જો કોઈ વિદ્યાર્થીઓને કેટી રહી ગયો એને પણ એક ચાન્સ મળે એમ। બીજું છે કે જે વિદ્યાર્થીઓ છે 1, 3, 5ના જે એડમિશન માટેના પોર્ટલ અત્યારે બંધ થઈ ગયા છે તો એની માટે સમય વધારો કરી અને 2-3 દિવસ માટે એમને સમય આપીને પોર્ટલ ખોલવામાં આવે જેથી એ લોકોને કોઈ અડચણ ઊભી ન થાય એમ। પછી સરકાર દ્વારા જે મેરિટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવ્યું છે તો મેરિટ બેઝ પ્રોગ્રેશનમાં જે પણ વિદ્યાર્થીઓને એટીકેટી આવી છે તો એની માટે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો કે એની ફરીથી પરીક્ષા લેવામાં આવે તો એનું પણ તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે જેથી એમને પણ બીજો ચાન્સ મળી શકે એમ। પછી સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ જેને અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે જેમનું ગ્રેજ્યુએશન પતી ગયું છે એ ઉત્તીર્ણ થઈ ગયા છે તો એને આગળ અનુસ્નાતક માટે પ્રવેશ પરીક્ષા શું અનુસ્નાતક માટે એમને પ્રવેશ આપવામાં આવે જેની પ્રક્રિયા જલ્દીથી કરવામાં આવે। પછી યુનિવર્સિટી દ્વારા જે ડિગ્રી સર્ટિફિકેટની હમણાં વિતરણ ચાલુ છે તો એની અંદર ઘણા ઘોટાળા મળે છે કે એક નામના વિદ્યાર્થીની ડિગ્રી સર્ટિફિકેટ બીજા નામના વિદ્યાર્થીને પહોંચી જતી હોય છે ઘણા વિદ્યાર્થીઓની ડિગ્રી સર્ટિફિકેટ પહોંચી નથી તો આવા જે ઘોટાળાઓ થાય છે ઘોટાળાઓને થોડું બંધ કરી અને વ્યવસ્થિત થાય એવું એને જે શાખાના વડા છે એમને પણ સૂચન કરવામાં આવે એવું પણ માંગ કરવામાં આવી છે। અને ત્યારબાદ જે એક્સટર્નલ કોર્સ છે તો એક્સટર્નલ કોર્સ છેલ્લા 2-1 વર્ષથી બંધ છે જેથી કચ્છના ઘણા વિદ્યાર્થીઓને અડચણ થાય છે તો એવા વિદ્યાર્થીના વિશાળ હિતને ધ્યાનમાં રાખી અને ફરીથી આની સરકારમાં માંગ કરવામાં આવે એક્સટર્નલ કોર્સની જેથી વિદ્યાર્થીઓની સમસ્યાનું નિરાકરણ થાય આવા વિવિધ 6 જેટલી માંગણીઓને લઈને જ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કુલસચિવશ્રીને। જો આવેદનની માંગ મુજબ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે એની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે।